For more news and trending updates, subscribe to Connect Gujarat, press the bell icon to never miss an exclusive from us. 9 નવેમ્બર 1947ના રોજ જૂનાગઢ જનશક્તિથી રાષ્ટ્રભાવના સાથે હિન્દમાં જોડાયું ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે જે રીતે જૂનાગઢની પ્રજાને હિન્દના વિકાસમાં જોડાવા બદલ જૂનાગઢની પ્રજાનો આભાર માન્યો હતો તે જ રીતે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જૂનાગઢની જનશક્તિને નમન કરીને ભાજપને ઐતિહાસિક સમર્થન આપવા બદલ આભાર વ્યક્ત કરી જૂનાગઢની પ્રજાને ખાતરી આપી હતી કે જૂનાગઢનો વિકાસ સવાયો કરીશું. જૂનાગઢને સૌથી વિકસતું પર્યટન શહેર બનાવવા જોઈએ તેટલા નાણાં આપીશું. માત્ર મતદારોનો જ નહીં પરંતુ સમગ્ર પ્રજાજનોને મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી કે જૂનાગઢના તમામ વિસ્તારોમાં સર્વસમાવેશ અને સર્વાંગી વિકાસ કરવામાં રાજ્ય સરકાર જૂનાગઢ મહાનગરપાલિકાની પડખે ઊભી રહેશે. મુખ્યમંત્રીએ જૂનાગઢનો ઉપરકોટ હોય કે ગિરનારનો વિકાસ હોય કે પછી રેલવેને ફાટકનો પ્રશ્ન, ઝાંઝરડા રોડ સહિતના તમામ વિસ્તારોનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીએ આગામી સમયમાં એક પણ લોક સમસ્યા ન રહે એ રીતે વિકાસના કામોનું આયોજન કરવા અને કોર્પોરેશનની ટીમને પણ આ દિશામાં આગળ વધવા નિર્દેશ આપ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે ચૂંટણી પહેલાં જ અમે કહી દીધું હતું કે જૂનાગઢમાં કોંગ્રેસના છેલ્લા શ્વાસ છે. જૂનાગઢની પ્રજાએ જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે જે પ્રમાણે અમે સવાયું કામ કરીશું અને જવાબદારીથી વિકાસના કામો કરીશું તેવી કાર્યકરો વતી ખાતરી આપી હતી. લોકસભાની ચૂંટણીમાં 26 બેઠકો જીતીને પ્રજાએ, ગુજરાતની જનતાએ ભાજપની જોડી છલકાવી દીધી છે અને એ જ રીતે ગઈકાલે જૂનાગઢની જનતાએ છપ્પર ફાડીને કહીને કે જેમ વરસાદ જે રીતે આવ્યો છે છપ્પર ફાડીને મત આપીને ભાજપની જોડી છલકાવી દીધી છે. જૂનાગઢની જનતાનો લાખ લાખ આભાર માનવા અમે લોકો આપ સૌ વચ્ચે આવ્યા છીએ. જનતા જનાર્દન માટે કામ કરવું છે. જનતા જનાર્દન એ અમારા માટે સર્વોપરી છે. એવા વખતે જૂનાગઢની ધરતી ઉપર, પવિત્ર ધરતી ઉપર મિત્રો, જે ચૂંટણીની શરૂઆત થઈ છે ને 2020 ની અંદર તાલુકા, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકા અને 2022 નો વિધાનસભાની જીતનો પાયો એ મિત્રો આ વખતની જૂનાગઢની ચૂંટણી અને રાજ્યની પંચાયતોની ચૂંટણીમાંથી નખાઈ ચૂક્યો છે ને ભાઈ મિત્રો, આને આગળ વધારવો છે. જનતા જનાર્દન સુધી પહોંચવું છે.